2019ની લોકસભાની ચૂંટણી એક દિવસ રહી એટલે કે 23મી મતદાન છે સંદર્ભે આપણે મળ્યા છે તે આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ મિત્રોનો સ્વાગત કરું છું. આદરણીય નરેન્દ્રભાઈ સંગઠનનું અમિતભાઈનું નેતૃત્વ રાજ્ય સરકારની 95 પછીની સરકાર એમની કામગીરી વિજયભાઈ અને નીતિનભાઈનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી 17 લોકોની વચ્ચે રહી છે. ચૂંટણી હોય કે ન હોય પણ ઇલેક્શન લક્ષી કેન્દ્રીય સ્તરેથી અને રાજ્ય સ્તરેથી અનેક કાર્યક્રમો અલગ અલગ પ્રકારે કેમ્પેનિંગ સ્વરૂપે ચૂંટણી જાહેર થાય એ પહેલાં અને ચૂંટણી જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સમર્થન મેળવવા માટે કરેલા સોશિયલ મીડિયા કેમ્પેનિંગ હોય, જનસંપર્ક હોય, જનસંપર્ક યાત્રા હોય, જાહેર સભા હોય, યુથ પ્રોગ્રામ હોય, ફર્સ્ટ ટાઈમ વોટર્સની બાબત હોય, અલગ અલગ પ્રકારના સોંગ, વિડીયો, નાટક, અલગ અલગ પ્રકારની થીમ, આદરણીય પીએમ સાહેબનું ડિજિટલ માટેની જે ભાવ રહ્યો છે એની પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ સ્વરૂપે મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, મોબાઈલ દ્વારા, SMS, વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમામ પ્રકારે પ્રચાર પ્રસારમાં ભારતીય જનતા પાર્ટી ડોર ટુ ડોર પ્રચાર હોય, બાઇક રેલી હોય, પ્રચાર પ્રસારના તમામ પ્રકારના જેટલા પણ આયામો હતા અમે બધા જ સંપૂર્ણ જનતાના સમર્થન સાથે અમે પૂરા કર્યા છે. કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જે પ્રકારે ઉલળી ઉલળીને આ રાજ્યમાં વાત કરતી હતી, હું દેશના પરિપ્રેક્ષ્યમાં વાત કરવા નથી માગતો, માત્ર ગુજરાત રાજ્યની વાત કરું તો ન તો ઉમેદવાર સમયે જાહેર કરી શકી. ઉમેદવાર જાહેર કર્યા પછી એ ઉમેદવારોની સ્થિતિ મને એમ છે, મારી કરતાં આપ સૌના ધ્યાનમાં છે કેવી સ્થિતિમાં ઉમેદવાર એ ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો, હું માનું છું કે કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસારનું માધ્યમ હોય કે જનતા જનાર્દનનું સમર્થન મેળવવાનું હોય એમાં ખૂબ ઉપર રહ્યું છે, ખૂબ હાવી રહ્યું છે. કોંગ્રેસ એ કોઈપણ રીતે ભારતીય જનતા પાર્ટીને કોઈપણ સીટમાં પહોંચી વળી નથી. ગત લોકસભા, એની પહેલાંની લોકસભા, એના પ્રચાર પ્રસારની પદ્ધતિઓ અને અમારી પ્રચાર પ્રસારની પદ્ધતિઓ એ પણ આપ માપીને તમારી રીતે મૂલવણી કરી શકો એમ છો. તો 23 વર્ષ પછી જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, 23 વર્ષ, 27 વર્ષ સુધી સળંગ ભારતીય જનતા પાર્ટીને શાસન કરવા માટેનો આશીર્વાદ જનતા જનાર્દને આપ્યા હોય એવું એકમાત્ર રાજ્ય આખા દેશમાં ગુજરાત બન્યું છે. હું આપને પણ કોઈને રુચિ હોય તો વિનંતી કરું છું કે એક રિસર્ચને અભ્યાસ કરવા જેવું સ્ટેટ એ ગુજરાત બન્યું છે. આટલા વર્ષથી સત્તામાં હોવા છતાં અમારી સેવા, અનુક્રમે નરેન્દ્રભાઈ અને હાલની વિજયભાઈના નેતૃત્વની સરકારના કામગીરીઓ, સંગઠન, એમનો વિચાર, પાયામાં નેશન ફર્સ્ટ, મા ભારતીનો ફોટો અમે સૌથી પહેલાં રાખીએ છીએ, આ ભાવ સાથે કોઈપણ રાજ્યમાં ચૂંટણીઓમાં બંને બાજુ સરકારો હોય ત્યારે 23 વર્ષ પછી આ પ્રકારનો પ્રેમ, હું માનું છું કે જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. 23 તારીખે એ મતમાં કન્વર્ટ ચોક્કસ થવાનો છે. એક અલગ પ્રકારની શાસન વ્યવસ્થા એ પણ આ રાજ્યમાં અને દેશમાં નરેન્દ્રભાઈ પ્રસ્થાપિત કરી છે. નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ, ગુજરાતના નરેન્દ્રભાઈ, પોતિકા નરેન્દ્રભાઈ, આવો ભાવ હું માનું છું કે રાજ્યની જનતામાં બરાબર રીતે
દેશમાં સલામતીની બાબત હોય, સમૃદ્ધિની બાબત હોય, તમામ જ્ઞાતિ જાતિ સર્વાંગી સમાજનો વિકાસ, આ માત્ર ધ્યેય સાથે નરેન્દ્રભાઈ 5 વર્ષમાં જનતા જનાર્દનના હૃદયમાં એક વિરાટ સ્વરૂપ સાથે સમગ્ર વિશ્વમાં ભારતનું સ્વાભિમાન અને ગૌરવ એ પ્રસ્થાપિત કરીને સાબિત કર્યું છે ત્યારે આપણાપણાનો ભાવ એ ગુજરાતીમાં મને દેખાણો છે. એમની આંખમાં, એમના સેકન્ડમાં, એમની વાતચીતમાં એ મેં જોયું છે. આપણા નરેન્દ્રભાઈ પુનઃ એકવાર વડાપ્રધાન થઈ રહ્યા છે એનો આનંદ ગુજરાતી તરીકે દરેક ગુજરાતીમાં મેં માપ્યો છે. આપણા પણ ધ્યાનમાં એ પ્રકારે આવ્યું હશે. તમામ સભામાં એક નવું વાઇબ્રેશન લગભગ તમામ સીટોને આવરી લે એ પ્રકારે નરેન્દ્રભાઈએ સમગ્ર દેશમાં જે પ્રકારે વડાપ્રધાન થઈને જનતા જનાર્દનનું સમર્થન એક એમ કહી શકાય કે ચીયરઅપ સાથે, રિસ્પોન્સ સાથે નરેન્દ્રભાઈની તમામ સભાઓ એ હજારોની સંખ્યામાં ગઈ છે. સામે પક્ષે મારે કહેવાની આવશ્યકતા નથી, આપ માપી શકો કે કોનું નેતૃત્વ એ પણ નક્કી નથી, કોણ વડાપ્રધાન થવાના છે એ પણ નક્કી નથી. વરરાજા વગરની જાન લઈને નીકળ્યા છે, વરરાજા બનવાના છે પણ કહી શકતા નથી. એવા લોકોએ પણ રાજ્યમાં પ્રચાર પ્રસાર કર્યો છે, એ તુલના રાજ્યની જનતાએ આપણા માધ્યમથી જોઈ છે. તમામ મોરચે કોંગ્રેસ એમનું રાષ્ટ્રીય નેતૃત્વને લાવીને પણ ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. એટલે ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. આદરણીય અમિતભાઈ સાહેબ પણ અલગ અલગ ઝોનમાં જાહેર સભાઓ કરી છે, એમાં પણ જે પ્રકારનો ભાવ અને ઉત્સાહ હતો, ખાસ કરીને હું આદિવાસી છોટાઉદેપુર અને ધરમપુરની સભામાં હતો, 2 વાગે 1 વાગે આદિવાસી સમાજના લોકો 44 ડિગ્રી તાપમાં 1-2 કલાક મોડા પહોંચવા હોવા છતાં હજારોની સંખ્યામાં રાહ જોવે. હું એવું માનું છું કે પહેલી વખત રાજ્યમાં આ પ્રકારનું દ્રશ્ય ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ માટેનો ભાવ એ મેં જોયો છે, એનું ચીરપ જોયું છે. આપ પણ જાણતા હશો કે આદિવાસી ક્ષેત્રમાં સમજદારી ખૂબ હોય છે પણ ચીરપ લાવવું એ અઘરું હોય છે. મેં એ દ્રશ્ય જોયું છે, એનો સાક્ષી બન્યો છું. એટલે આદિવાસીઓ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંચ હોય, સવર્ણ સમાજ હોય, નાની નાની જાતિઓ જે બક્ષીપંચમાં છે, આ તમામનું લોકસમર્થન એ મળ્યું છે. ખાસ કરીને આ વખતેની ચૂંટણી અમિતભાઈ શાહ પોતે ગાંધીનગરમાંથી લડે છે ત્યારે મને આપની બધી માહિતી આપને આપી દઈશું, વિગતવાર માહિતીઓ બધી જ આપીશું. અમિતભાઈ શાહનું ગાંધીનગરમાં લડવું મને લાગે છે કે રાજ્યમાં એક નવો કાર્યકર્તાને ઉર્જા અને ઉત્સાહ પ્રેર્યો છે. 26-26 સીટમાં અમિતભાઈ પોતે ગાંધીનગરમાંથી લડે છે ત્યારે એક નવા પ્રકારના ઉત્સાહ અને ઉમંગ સાથે જનતાના હૃદયમાં પણ એ ભાવ જોયો અને કાર્યકર્તા ડબલ જુસ્સાથી આ રાજ્યમાં 26 સીટમાં કામે લાગ્યો. પરિણામ સ્વરૂપ એ કોંગ્રેસ તમામ મોરચે નિષ્ફળ ગઈ. એક રાષ્ટ્રીય અધ્યક્ષ હું આપના ધ્યાને મૂકવા માગું છું, એ લોકસભાની ચૂંટણી લડતા હોય, હાલાકી રાહુલ ગાંધી પણ લડે છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ભારતીય જનતા પાર્ટી એટલે શું, એમનો વિચાર એટલે શું, એક ઉમેદવારની ભૂમિકામાં ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જવું, ન માત્ર સંગઠનના અમે લોકો જઈએ, એ પોતે ઉમેદવાર છે ભલે રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા, એ પ્રકારના ભાવ સાથે જનતાનું સમર્થન લેવા માટે અનેક દિવસો લોકોને પ્રત્યક્ષ મળીને રોડ શો કરીને એમણે કર્યું છે. અમને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં બને, આદરણીય અમિતભાઈ શાહ પાસેથી અમે પણ કાર્યકર્તાને પણ ખૂબ શીખવા મળ્યું છે. આ પ્રકારે જવાની આવશ્યકતા હોતી નથી, અમે લડી લેતા હોઈએ છીએ. સેના રાહુલ ગાંધી એ અમેઠીમાં અમિતભાઈના પ્રચાર પ્રસારની લોકોના સમર્થન કારણ કે ઉમેદવાર છે, એ મને એમ છે ક્યારેય ન કર્યું હોય, આ અમારું ગૌરવ, એની પણ એક યશગાથા એ મને એવું લાગે છે કે અમે જોઈ છે. ઉમેદવારોનો પ્રવાસ હોય, અમારા મોરચાઓ હોય, તમામ પ્રકારના મોરચાઓ, એમની કામગીરી, હું માનું છું કે કોંગ્રેસ એ નકારાત્મક રાજનીતિ કરી રાજ્યમાં. ચાલુ ચૂંટણીએ કોઈને કોઈ જિલ્લામાંથી, કોઈને કોઈ તાલુકામાંથી, કોઈને કોઈ વિધાનસભામાંથી કોંગ્રેસના સત્તાવાર કહી શકાય એવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ છેલ્લા દિવસ સુધી ભાજપમાં ભળતા હોય
મને એવું લાગે છે કે કોંગ્રેસનું વ્યવસ્થા તંત્ર એ તમામ રીતે ખોરવાઈ ગયું. એ પ્રકારનો માહોલ એ રાજ્યની જનતાએ જોયો છે. કોંગ્રેસ તમામ રીતે નિષ્ફળ ગઈ છે. છેલ્લા દિવસ સુધી, હજી ગઈકાલે બોટાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર ભાવનગર લોકસભાના પોતાનો જિલ્લો, એમાં 9 જિલ્લા પંચાયતના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીમાં ભળે, 2 દિવસ પહેલા ભળે. એટલે કોંગ્રેસમાં કેવી સ્થિતિ છે, કોંગ્રેસ ઉપરનો ભરોસો. હું માનું છું કે તમામ રીતે કોંગ્રેસીઓને પણ તૂટી ગયો. આ વખતેની ચૂંટણીમાં કોંગ્રેસે વોકઓવર આપ્યો છે. કોંગ્રેસના નેતાઓ, અમારા રાષ્ટ્રીય તમામ નેતૃત્વ, માનની મંત્રીશ્રીઓ હોય, સંગઠનના આગેવાનો હોય, વિજયભાઈ હોય, નીતિનભાઈ હોય, ઓમજીનું પણ અમને માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરેથી જ્યારે જ્યારે અમિતભાઈ અહીં આવ્યા ત્યારે પણ અમને માર્ગદર્શન મળ્યું છે. અન્ય અન્ય પ્રકારે રામલાલજી હોય, વી સતીશજી હોય, ભૂપેન્દ્રજી યાદવ હોય, તમામ લોકો, આખો મોરચો આદરણીય ઓમજીએ પણ સંભાળ્યો હતો. ત્યારે આ તમામના પ્રચાર પ્રસારની પદ્ધતિઓ, નાની નાની સંકલનની બેઠકો ભીખુભાઈનો ઓમજીએ દરેક જગ્યા ઉપર જઈને કરી, કોઈ પણ ત્રુટી ન રહે કેવી રીતે સંકલન કરવું. હું આપણે પૂછું છું કે કોંગ્રેસમાં આ પ્રકારના કંઈ પણ પ્રચારથીઓ હોય, એમના પ્રમુખ હોય, હું પણ અલગ અલગ જગ્યાઓ પર જેટલો પણ જઈ શકાય, વ્યવસ્થાઓની સાથે સાથે લોકોની વચ્ચે જવાનો પ્રયાસ એ પ્રમુખ તરીકે કર્યો છે. સામે પક્ષે હું માનું છું કે આપ મગાવીને પણ તુલના કરો તો ભારતીય જનતા પાર્ટી ખૂબ એમનાથી આગળ હતી. હું પત્રકાર મિત્રોનો આપ સૌનો પણ આભાર માનું છું. તમે પણ ખૂબ સહયોગ કર્યો છે, તમારું પણ અમારા ઉપરનો ભાવ રહ્યો છે, જનતાનો પણ ખાસ કરીને. 23 વર્ષ પછી લોકોની વચ્ચે જઈએ ત્યારે આ પ્રકારનો પ્રેમ અને સ્નેહ હું માનું છું કે અમે ભાગશાળી છીએ. એક પ્રમુખ તરીકે, એક ભાજપના વડા તરીકે તમને આ પ્રકારનો આદર અને પ્રેમ અને સ્નેહ. આખા રાજ્યમાં શાંતિથી ચૂંટણી યોજાય ને યોજાઈ રહી છે, એટલે વ્યવસ્થા તંત્ર હોય, ઇલેક્શન કમિશન હોય, એમણે પણ એમની ચુસ્તદરસ્ત વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરી અને ફેર એન્ડ ચૂંટણીઓ લડાય, એ પણ લોકશાહીમાં એટલું જ મહત્ત્વનું છે. લોકશાહીનું પર્વ અમે, ખાસ કરીને દેશની ચૂંટણી છે ત્યારે બરાબર રીતે ઉજવાય, એના માટે સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, કલાકારો, ઇવન ધ ચૂંટણી વ્યવસ્થા તંત્ર, અલગ અલગ ચૂંટણી અધિકારી હોય જિલ્લાઓના, એમણે અલગ અલગ પ્રકારના અનેક પ્રયોગો, વોટિંગ કેવી રીતે વધે એના માટેના કર્યા, એમાં તમારો પણ ખૂબ મોટો રોલ મીડિયા તરીકે અને પ્રિન્ટ મીડિયા તરીકે રહ્યો છે. હું હજી પણ વિનંતી કરું છું તમામ ગુજરાતની જનતાને, જ્યારે આપણે આપણો અધિકાર માગતા હોઈએ છીએ ત્યારે આપણી ફરજ મતદાન કરીને અવશ્ય આપણે નિભાવીએ. એક નવા ભારતની કલ્પના સાથે, એક દેદીપ્યમાન ભારત બનાવવાની કલ્પના સાથે નરેન્દ્રભાઈનું નેતૃત્વ આગળ વધી રહ્યું છે, ત્યારે વધારેમાં વધારે વોટિંગ, ગુજરાતે એક નવો રેકોર્ડ સ્થાપે, લોકશાહીના પર્વ એની ઉજવણી બરાબર રીતે સાથે મળીને કરીએ, જે પ્રકારે તંત્ર એ, આગેવાનો એ, પત્રકાર મિત્રોએ મહેનત કરી છે, ત્યારે એક નવો રેકોર્ડ રાજ્યમાં સૌ સાથે મળીને સ્થાપીએ એવી પણ મારી આપ સૌને વિનંતી છે. કોંગ્રેસ જાન લઈને નીકળી છે, એમાં વરાજા પણ નથી, પણ હું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્રભાઈ પુનઃ એકવાર વડાપ્રધાન બનવાના છે. દેશે નક્કી કરી લીધું છે, રાજ્યની જનતાએ નક્કી કરી લીધું છે, ત્યારે કોંગ્રેસની જાન એ લીલા તોરણે 23મીએ પાછી આવવાની છે. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જાન તો નીકળી પણ જોજો લીલા તોરણે પાછી ન આવે, એટલે પૈણા વગરની જાન એ જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી અને પાછી મોકલશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. પુનઃ એકવાર ગુજરાતની જનતાનો, આપ સૌનો, અને જેમણે જેમણે અમારા માટે ભાવ બતાવ્યો છે, જેમણે જેમણે આ ચૂંટણી શાંતિથી યોજાય એના માટેના પ્રયાસો કર્યા છે, એ તમામનો હું આભાર માનીને અભિનંદન આપું છું.
ગેહલોતની ચૂંટણીમાં જ્ઞાતિ જાતિના ધોરણે લડવા નીકળેલી કોંગ્રેસ એક જ્ઞાતિને કે તમારી બાજુમાં છે, એક જ્ઞાતિને છોડીને બીજી જ્ઞાતિ એમને એમ કે અમે તમારા જોડે, હું માત્ર કહું એવું નહીં, રાહુલ ગાંધી એ પણ એ પ્રકારે નિમ્ન કક્ષાએ જઈ આપણા બંધારણના લોકશાહીમાં ખાસ કરીને ચૂંટણીમાં પણ લખ્યું છે, એનાથી પણ નીચે જઈને 2017માં પ્રયાસો કર્યા. પણ હું માનું છું કે જનતા જનાર્દને છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું. એ જ રીતે જ્યારે કોઈ ખોટું કરતા હોય છે બહુ, ત્યારે લાંબો સમય ચાલતું હોતું નથી. ચાહે અમે હોઈએ, ચાહે અમે હોઈએ કે ચાહે કોઈ પણ હોય, હું માનું છું કે કઈ સ્થિતિમાં હતા અને આજે કઈ સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો. કારણ કે ખોટું હોય છે, ખોટું હોય છે, અમે સત્યની સાથે છીએ, સેવા સાથે છીએ, એટલે એ જ હંમેશા કાયમ રહે. સમય બતાવશે. એને પ્રયાસો કર્યા છે પણ જનતાએ ફેંકી દીધા છે. કારણ કે એમના જે જ્ઞાતિ જાતિના કાર્ડ ખેલવાના નેતાઓ હતા એ નેતાઓ જ બધા વિખાઈ ગયા છે. મારે કોઈના નામ જો ઉલ્લેખ નથી કરવો. ભાજપમાં આવ્યા છે કે નથી આવ્યા એ વિષય અલગ છે, પણ જે પ્રચાર કરવા નીકળ્યા હતા, જેમને ઉમેદવારો પણ સામે ઊભા નહોતા રહે કે ક્યાં છે ભાઈ, માત્ર જ્ઞાતિના કાર્ડના ઉપયોગ કરીને જ્ઞાતિની લાગણી ભડકાવવાનું પાપ એ કોંગ્રેસે કર્યું છે. આપણે પણ દેખાણું છે, આ ભલે મને ન કહો, જનતાએ પણ જોયું છે અને રાજનીતિમાં પડેલા લોકો એનું આખું એનાલિસિસ પણ કરી રહ્યા છે. તમામ ચૂંટણીઓ અવારનવાર કહ્યું છે ભારતીય જનતા પાર્ટી એ જીતી છે. એમનું નેતૃત્વ, નવું નેતૃત્વ તમામ રીતે નિષ્ફળ ગયું છે. હું તમને પૂછું છું, કોઈ જગ્યાએ પહોંચ્યા નથી. પોતાના પોતાનામાં એમના સ્ટેટના નેતાઓ લડતા હોય, બાજુની સીટમાં પણ ગયા નથી. કોંગ્રેસને આ પેટર્ન રહી છે. હું પણ ચૂંટણી લડ્યો છું, મારી સામે પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ લડ્યા છે, ભૂતકાળમાં પણ લડ્યા છે. પોતાની સીટ સિવાય બાજુની સીટમાં પણ જવાની પરવા એ કોંગ્રેસના આગેવાનોએ ક્યારેય કરી નથી, અને જો કરી હોય તો આપના માધ્યમથી જરા જણાવજો. હું એવું માનું છું કે આ વખતની ચૂંટણી એકદમ શાંતિથી ભારતીય જનતા પાર્ટી એ લડી રહી છે. હું પણ પ્રચાર પ્રસારમાં એકદમ ટેન્સ ફ્રી, કારણ કે સમાજનો અવાજ એ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ રહ્યા છે. એક એક મત એ નરેન્દ્રભાઈ મોદીને મળવાનો છે. નરેન્દ્ર મોદી એ આપણા ગુજરાતી છે, ફરી એકવાર એ વડાપ્રધાન બનવાના છે. આ પ્રકારનું દ્રશ્ય મેં વિધિન પાર્ટી, આઉટસાઇડ પાર્ટી, કદાચ મારું જાહેર જીવનમાં 30 વર્ષ થયા છે, આ પ્રકારનું દ્રશ્ય એ પહેલી વખત હું કોઈ રાજનીતિક પાર્ટીમાં જોઈ રહ્યો છું.